શું આપ માતા પિતા બનવા માટે ઉત્સુક છો? તો આ વિડીયોની અંદર હું ડૉક્ટર અમી મહેતા તમને પ્રિકન્સેપ્શનલ કાઉન્સેલિંગ વિશે થોડીક સમજ આપીશ. જ્યારે આપણે એક બાળકને આ પૃથ્વી ઉપર લાવવા જઈ રહ્યા છીએ ત્યારે એક માતા અને એક પિતા તરીકે શું આપણે શારીરિક રીતે, માનસિક રીતે અને ઇકોનોમિકલી સક્ષમ છીએ તે એક વિચારવું જોઈએ. આજના વિડીયોની અંદર આપણે સમજીશું કે માતા અને પિતા બંનેની ઉંમર એ સૌથી અગત્યની છે. જો તમારી ઉંમર 30 વર્ષ કે એની ઉપર હોય તો તમારે બાળકને માટે તમે ઝડપ કરી અને સમયસર બાળકને પ્રેગ્નન્સી રાખવાનો ટ્રાય કરવો જોઈએ. તે જ રીતે જો માતાની ઉંમર 20 વર્ષ કરતાં ઓછી હોય તો થોડોક સમયગાળો જવા દે, જ્યારે તમે સંપૂર્ણ રીતે પરિપક્વ બનો ત્યારે પ્રેગ્નન્સી રાખવી. આઈડિયલી 21-22થી શરૂ કરીને 30 વર્ષ સુધીની અંદર બાળક આવે તે યોગ્ય ઉંમર છે, ખાસ કરીને માતા માટે. તે પછી વજન. તમારા હાઈટ અને વેઇટ પ્રમાણે બોડી માસ ઇન્ડેક્સ ઇન્ટરનેટ ઉપર ઘણા બધા ટેબલ્સ અવેલેબલ છે. જુઓ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે 23 બોડી માસ ઇન્ડેક્સ કરતાં ઓછું બોડી માસ ઇન્ડેક્સ હોવું જરૂરી છે. જો આપનું વજન વધારે હોય તો ડાયટ પ્લાનિંગ અને એક્સરસાઇઝ બંને ભેગા સાથે પૂરો પ્રયત્ન કરી અને વજનને નિયંત્રણમાં લો. ત્રીજી વસ્તુ કે જો તમને કોઈ પણ પ્રકારની હેબિટ્સ એટલે કે આલ્કોહોલ, પાન, તમાકુ, ફાકી, ગુટખા, માટી, માતા પિતા બંનેને આમાંથી કોઈ પણ પ્રકારની હેબિટ્સ હોય તો તે પણ મૂકી દો અને ત્યાર પછી જ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરો. આ ઉપરાંત ત્યારે તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા છો તો 2 કે 3 મહિના અગાઉ તમારા ડૉક્ટરને મળો. તમારી સંપૂર્ણ હિસ્ટ્રી, તમે કોઈ દવા લેતા હો, તમને કોઈ જૂની બીમારી હોય, કોઈ ઓપરેશન કરાયું હોય તો તેની તમારે ડૉક્ટરને સંપૂર્ણપણે જાણ કરો. ફેમિલી હિસ્ટ્રીમાં ખાસ કરીને માતા બંનેમાંથી કોઈ પણના પેરેન્ટ્સને શુગર, થાઇરોઇડ, હૃદયરોગ, કેન્સર એ પ્રકારની બીમારી હોય તો ડૉક્ટરને જાણ કરો. કુટુંબમાં બંને સાઈડ કોઈને પણ ખોટખા પણ જીનેટિકલી એબનોર્મલ બાળક હોય તો તેની પણ ડૉક્ટરને ખાસ જાણ કરો. તમને થેલેસેમિયા માઇનર હોય તો તે વિશે પણ ડૉક્ટરને જણાવો. ડૉક્ટર દ્વારા થતી તપાસમાં તમારું હાઈટ, વેઇટ, બ્લડ પ્રેશરનું મેઝરમેન્ટ થશે. બોડી માસ ઇન્ડેક્સ અને વજન વિશે પણ તમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. ગાયનેક તપાસ પણ તેટલી જ જરૂરી છે, પ્રેગ્નન્સી રાખતા પહેલાં તે પણ કરાવવાની જરૂરી છે. આ પછી અમુક બ્લડ રિપોર્ટ્સ ડૉક્ટર કહેશે, જેવા કે તમારું હિમોગ્લોબિન, તમારો ટોટલ કાઉન્ટ, યુરિન એક્ઝામિનેશન, ફાસ્ટિંગ અને પોસ્ટપ્રેન્ડિયલ બ્લડ શુગર અને તે ઉપરાંત થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ પણ એડવાઇસ કરવામાં આવે છે અને સૌથી અગત્યનો છે બ્લડ ગ્રુપ અને થેલેસેમિયાનો રિપોર્ટ. થેલેસેમિયા માઇનર હોય તો ડૉક્ટરને જાણ કરો અને તમારા હસબન્ડનો થેલેસેમિયા રિપોર્ટ પણ કરાવો અને પછી ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રિકન્સેપ્શનલ કાઉન્સેલિંગ લઈ અને આગળ વધો. ત્યાર પછી જ્યારે બી આપણે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા છીએ તો મિનિમમ 1 મહિના પહેલાં ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ ફોલિક એસિડ 5 મિલીગ્રામની ટેબ્લેટનો ડોઝ 1 લેવી જરૂરી છે, જે બાળકના મગજ અને કરોડરજ્જુના વિકાસ માટે જરૂરી છે. અને મિનિમમ 1 મહિના પહેલાં, તેથી વધારે લઈએ તો પણ સારું જ છે, પણ 1 માસ પહેલાં તો ફોલિક એસિડ લેવી ફરજિયાત છે. વિટામિન ડી પણ દર મહિને 60 કે ટેબ્લેટ 1 લેવી જોઈએ. આ ઉપરાંત ડૉક્ટર દ્વારા ખાસ તમને 2 પ્રકારની વેક્સિન વિશે જાણ કરવામાં આવશે. હવે એક વેક્સિન છે જે સર્વાઇકલ કેન્સર માટેનું વેક્સિન છે, જેના 3 ડોઝ છે જો તમારી ઉંમર 21 વર્ષથી વધુ છે તો તે પણ લેવી જરૂરી છે. અને બીજી છે રૂબેલા વેક્સિન. જેમ કોરોનાની વેક્સિન છે તેવી રીતે રૂબેલા પણ એક વાયરસથી થતું ઇન્ફેક્શન છે. પ્રેગ્નન્સી દરમિયાન જો રૂબેલાનું ઇન્ફેક્શન થાય તો માત્ર ઝીણો તાવ આવે છે, જેની આપણને ખબર પડતી હોતી નથી. અને આ રૂબેલા વાયરસના જંતુઓ બાળક સુધી પહોંચે છે અને બાળકને મંદબુદ્ધિનું બાળક કરે, બાળકની આંખનો વિકાસ, હૃદયનો વિકાસ અને માનસિક વિકાસ પર પણ ઘણી બધી ઇવન બહેરાશ પણ આવી શકે છે બાળકને. તો અચૂક રૂબેલા વેક્સિન લઈ અને પછી જ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરો. જ્યારે બી રૂબેલા વેક્સિન લઈએ ત્યારે મિનિમમ 1 મહિના સુધી પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું નહીં. અને તેથી જ રૂબેલાનું વેક્સિન જેવું તરત જ માસિક આવે પછી તરત જ લઈ લેવું અને ત્યાર પછી મિનિમમ 1 મહિનો કોન્ટ્રાસેપ્ટિવ વાપરવું અને ત્યાર પછી ફોલિક એસિડ, વિટામિન ડી સાથે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું. તો આ રીતે પ્રિકન્સેપ્શનલ કાઉન્સેલિંગને પૂરેપૂરું સમજો,
તમારા ડોક્ટર ગાયનેકોલોજીસ્ટને મળો, અને જ્યારે બંને જણા શારીરિક, માનસિક અને ફાઇનાન્શિયલી સક્ષમ હો ત્યારે બાળકને આ પૃથ્વી ઉપર આપણે લાવવા તૈયાર છીએ તેમ સમજીએ. થેન્ક યુ.